નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર અને હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. જિલ્લામાં વરુણદેવે રાખ્યો વિરામ, કેટલાક સ્થળે છૂટાછવાયા છાંટા, ઝાપટા વરસતા રહેવાની હવામાન વિભાગની આગાહી. ભુજમાં પશુપાલન વિભાગના ડેરી ફાર્મની 5 એકર જમીન ખાનગી વ્યક્તિને બારોબાર વેચાઈ ગઈ, કોંગ્રેસનો ગંભીર આરોપ. પૂર્વ કલેક્ટર વરસાણી સહિત ઉચ્ચ અધિકારીઓ પર પણ આરોપ. અબડાસાના ખીરસરા વિંઝાણ ગામના દલિત પરિવાર કલેક્ટર કચેરીએ અનશન પર ઉતર્યા. માથાભારે મુસ્લિમ તત્વો બળપૂર્વક ધર્માંતરણ કરાવવા અત્યાચાર ગુજારતા હોવાનો આરોપ. ભચાઉમાં 1 કરોડની કિંમતના વિદેશી દારૂનો કરાયો નાશ. છેલ્લા 3 વર્ષથી એકત્ર થયેલા દારૂ પર બુલડોઝર ફરી વળતા દારૂની નદી વહી. ભુજના એક અગ્રણી વેપારીએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાખો રૂપિયાનું દેવું થઈ જતા અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા. ભુજના પંચહટડી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળ્યું. અપૂરતા પ્રેશરથી આવતા પાણીની સમસ્યામાં વધુ એક સમસ્યાનો થયો ઉમેરો. લોકો પરેશાન. અને ગાંધીધામમાં પાર બ્રહ્મદેવજીના જન્મોત્સવની કરાઈ હોંશભેર ઉજવણી. દુહા છંદની રમઝટ વચ્ચે દ્રંગધામના સંતોએ આપ્યા આશીર્વચન. અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અતિભારે વરસાદના કારણે ઉત્તર ભારતમાં અંધાધૂંધી સર્જાઈ ગઈ છે. છેલ્લા અહેવાલો મુજબ ચારધામની યાત્રાઓએ ગયેલા 1700 પ્રવાસી વિવિધ સ્થળે ફસાઈ ગયા છે, તો વધુ 11 લોકોના મોત સાથે કુલ મરણાંક 73 પર પહોંચી ગયો છે. સૌથી ખરાબ પરિસ્થિતિ ઉત્તરાખંડની છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીમાં ઘોડાપૂર આવતા કાંઠા પર આવેલી 40 હોટલ સહિત 73 પાકા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં 20 લોકોના મોત થયા છે, તો મંદાકિની નદીમાં આવેલા ઘોડાપૂરમાં આખે આખો પુલ ધોવાઈ ગયો છે. ઉત્તરાખંડમાં ઋષિકેશમાં શિવજીની પ્રખ્યાત પ્રતિમા પાણીમાં ગરક થઈ ગઈ છે, તો હરિદ્વારમાં પણ હજારો લોકો ફસાઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. અહીં રાજ્યના મુખ્યપ્રધાન 60 કલાક સુધી ફસાઈ ગયા હતા. અહીંથી 12 લોકોને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરાયા છે. ભારે વરસાદ, નદીઓના ઘોડાપૂર અને જમીન ધસી પડવાના કારણે વહીવટીતંત્ર લાચાર બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં સર્વત્ર તારાજી વેરાયેલી છે. આ તરફ પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સના જવાનો તૈનાત કરાયા છે, તો 14 હેલિકોપ્ટર સાથે આર્મી અને એરફોર્સને પણ બચાવ રાહત કાર્યમાં જોડવામાં આવ્યા છે. ભારે વરસાદે ઉત્તરાખંડના 450 માર્ગોને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. નૈનીતાલ અને શિમલામાં પણ ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો છે. તો આ તરફ ઉત્તરાખંડમાં કચ્છના યાત્રીઓ ફસાયા હોવાની માહિતી બહાર આવતા કચ્છમાં પણ ઉચાટ ફેલાયો છે. જોકે ચારધામની યાત્રાએ કચ્છથી ગયેલા પ્રવાસીઓ અંગે સ્થાનિક ટૂર ઓપરેટરો પાસે કોઈ વિગત નથી. કચ્છ જિલ્લા લક્ઝરી બસ એસોસિએશનના મહામંત્રીએ જણાવ્યું છે કે કચ્છના એક પણ યાત્રી ઉત્તરાખંડમાં ગયો હોવાની તેમની પાસે માહિતી નથી. એસોસિએશનમાં જોડાયેલા તમામ ટૂર સંચાલકો પાસેથી તેમણે માહિતી માંગી હતી. જોકે કોઈ ટૂર ઓપરેટરોએ ચારધામની યાત્રાનું આયોજન કર્યું જ નથી. કદાચ કોઈ એકલ દોકલ સંઘ કે યાત્રીએ પોતાની રીતે યાત્રાનું આયોજન કર્યું હોય, તો તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. છેલ્લા ઘણા વર્ષથી કચ્છ લક્ઝરી ઓનર્સ એસોસિએશનની ઘણી બધી બસો જતી હોય છે, પણ આજે આ વખતે પ્રતિકૂળ કોઈ સંજોગો હોતા, ખાસ કોઈ એવી અમારી માહિતીમાં હોય એવી કોઈ બસ ઓપરેટર અહીંથી કોઈ ટૂર લઈને ગયેલ નથી. અને બે અમારા એસોસિએશનની બહાર જે ટૂર ઓપરેટર્સ છે ખાસ, એમનો પણ સંપર્ક કરેલ છે. કોઈ પણ કચ્છની કોઈ અહીંથી ગયેલી નથી, એટલે એ એક આપણા કચ્છ માટે સુખદ ઘટના છે. કચ્છમાં સમય કરતા 15 દિવસ વહેલી પધરામણી કરનારા મેઘરાજાએ આજે વિરામ રાખ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે ધૂપછાંવ ભર્યો માહોલ રહ્યો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવા છાંટા વરસ્યા હોવાના અહેવાલો છે. આ તરફ હવામાન વિભાગે છૂટાછવાયા ઝાપટા વરસતા રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
કચ્છમાં સરકારી ખાતાની માલિકીની જમીનનો જ બારોબાર વહીવટ થઈ ગયો હોવાનો અને આ વહીવટમાં કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની જ મિલીભગત હોવાનો ચોંકાવનારો આરોપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના અગ્રણી સ્થાનિક નેતા આદમ ચાકીએ આજે ભુજમાં એક પત્રકાર પરિષદ યોજી કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પશુપાલન કચેરીની માલિકીની રેલવે સ્ટેશન પાછળ આવેલી પશુપાલન ડેરી ફાર્મની 5 એકરની રૂપિયા 6 કરોડની જમીન બારોબાર એને થઈ ખાનગી ડેવલપરને વેચાઈ ગઈ છે. આ અંગે જે તે સમયે ખુદ પશુપાલન કચેરીએ જ ઉગ્ર વાંધો વિરોધ દર્શાવ્યો હતો. તેમ છતાં જમીન માફિયાઓએ કલેક્ટર કચેરીમાં આ જમીનને એને કરાવવા સંજય છોટાલાલ શાહ નામના વ્યક્તિએ ફાઇલ રજૂ કરી હતી, જેમાં તલાટીથી લઈ મામલતદાર સહિતના અધિકારીઓએ તેને NOC આપી દીધી હતી. આ સંદર્ભે તત્કાલીન કલેક્ટર RR વરસાણીએ મામલતદારને તપાસ કરવા ચોપડા પર આદેશ આપ્યો હતો અને બાદમાં મામલતદારના હકારાત્મક અભિપ્રાય અંતર્ગત માત્ર 8 જ દિવસમાં આ સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવાઈ હતી તેવો આરોપ આદમ ચાકીએ કર્યો છે. સમગ્ર પ્રકરણમાં તત્કાલીન જિલ્લા કલેક્ટર RR વરસાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ પર ચાકીએ ગંભીર આરોપ કર્યા છે. સમગ્ર કૌભાંડ ભૂ માફિયાઓના ઇશારે રચાયું હોવાનો આરોપ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ કર્યો છે. કોંગ્રેસના મહામંત્રીએ કરેલો આ આરોપ અત્યંત ગંભીર છે. RR વરસાણીની કામગીરી પારદર્શક અને લોકાભિમુખ રહી છે ત્યારે આ આરોપ સંદર્ભે વર્તમાન કલેક્ટર કે રાજ્ય સરકાર કશી સ્પષ્ટતા કરે છે કે નહીં તે જોવું રહ્યું. તો કલેક્ટર સાહેબ RR વસાણી સાહેબ તે વખતે કલેક્ટર હતા, એ જમીન જોઈ એને કીધું કે આ જમીનમાં ક્યાંક મને ડેરી ફાર્મ લાગે છે, એને તપાસ કરો એનો આદેશ કર્યું. આદેશ કરીને વળી પાછું મામલતદાર અને સર્કલે હુકમ કર્યું કે આ જમીન બરાબર છે, ટાઇટલ ક્લિયર છે. તે પછી કલેક્ટર RR વસાણી સાહેબે આ જમીનને નામંજૂર કરી કે આ એને થઈ શકે નહીં. એ અઠવાડિયામાં પાછું RR વસાણી સાહેબે આ જમીન એને કરી નાખી. એટલે આટલું બધું ખોટું. દેશી બંદૂક અને તમંચાનું વેચાણ કરતા અમદાવાદમાં ઝડપાઈ ગયેલા કચ્છના 6 આરોપીને કોર્ટે 20 જૂન સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. રથયાત્રા સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે અપરાધીઓને ઝડપી લેવા વિશેષ કવાયત હાથ ધરી છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીઓને નરોડા રોડ પરથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામખિયાળી, નખત્રાણા અને આદિપુરના રહીશ છે. મુખ્ય સૂત્રધાર તરીકે આદિપુરના ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર કરાયું છે. આ ટોળકીએ ઉત્તર પ્રદેશથી હથિયારો ખરીદી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તેનું વેચાણ કર્યું હોવાની પોલીસને આશંકા છે. અને આ લઈશું બુલેટિનમાં એક નાનો વિરામ.